विद्यार्थी मित्रों, हूँ याशिका पटेल, आप सर्वेनु अमारी यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में हार्दिक स्वागत करूँ छू। मित्रों, अगाउना वीडियो में आपने जोयू हतो धोरण 11 वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरी प्रेक्टिस अंतर्गत जे विभाग नंबर 2 छे, जे छे सेक्रेटरी प्रेक्टिस, एनु चेप्टर नंबर 5 जे छे नियमन पत्र एटले के आर्टिकल्स ऑफ एसोसिएशन, अने ए अगाउ आपणे એટલે કે અગાઉના વિડીયોમાં આપણે નિયમનપત્ર એટલે શું તો તે વિશે વાત કરી હતી। તો હવે તમને આઈડિયા હશે કે નિયમનપત્ર એટલે શું। તો કંપનીના જે આંતરિક વહીવટો છે તો એ આંતરિક વહીવટો દર્શાવતું જે પત્ર હોય તો એને આપણે શું કહી શકીએ, નિયમનપત્ર। અને આજના વિડીયોમાં આપણે આ નિયમનપત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ કઈ કઈ છે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, અને સાથે સાથે ટેબલ નંબર F શું છે તો એ વિષયની આપણે માહિતી મેળવીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો નિયમનપત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ। તો નિયમનપત્ર જે છે એટલે કે આપણે જોયું હતું કે નિયમનપત્ર અંગે કંપની ધારાની જે જોગવાઈઓ હોય તો એની જોગવાઈઓને પાલન કરીને આપણે નિયમનપત્ર જે છે એ બનાવવું પડે છે। તો કઈ કઈ કાનૂની જોગવાઈઓ એમાં સંકળાયેલી છે તો એ વિષયનો આપણે વિસ્તૃત અભ્યાસ કરીએ। કંપની ધારાની જુદી જુદી કલમોમાં નિયમનપત્રની મહત્ત્વની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે તો એ બાબતો કેટલીક જે છે એ આપણે જોઈએ। તો આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમનપત્રમાં સહી કરવી પડે છે। જો આવેદનપત્ર એટલે કે કંપની જ્યારે આપણે શરૂ કરીએ છીએ અથવા તો આપણે કહી શકીએ કે પાયાનો દસ્તાવેજ છે જેની ઉપર આપણે શું કરીશું, કંપની એટલે કે પૂરી જે બિલ્ડિંગ છે એને ફોર્મ કરીશું। તો જે સભ્યો અથવા તો જે વ્યક્તિઓએ આવેદનપત્રમાં સહી કરી છે એ બધા જ વ્યક્તિએ શેમાં સહી કરવી પડે છે, તો નિયમનપત્રમાં સહી કરવી પડે છે। સહી કરનારે સરનામું, ધંધો અને જરૂરી વિગતો દર્શાવવી પડે છે। હવે સહી કરવું એ માત્ર ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ સાથે સાથે એ વ્યક્તિનું નામ, એનું સરનામું, એ ક્યાં રહે છે, કયા ધંધા અથવા તો વ્યવસાયની સાથે સંકળાયેલી છે, મોબાઈલ નંબર અને બીજી જે અન્ય જરૂરી વિગતો હોય તો એ બધી જ વિગતો દર્શાવવી પડે છે। હવે આજે સહી કરવામાં આવે છે એ ઓછામાં ઓછા એક સાક્ષીની સામે કરવી પડે છે, એટલે કે એક વિટનેસની સામે એ સહી કરવામાં આવે છે। તમે જાતે એકલા સહી કરી દો એ ન ચાલે। નમૂનામાં આપેલ નિયમનપત્રમાં સમાવેલ તમામ નિયમો કે કોઈ નિયમોનો કંપની સ્વીકાર કરી શકે, શું છે કે જે નમૂનાનું નિયમનપત્ર છે તો એમાં જે દર્શાવેલા છે એ ક્યાં તો તમામ નિયમોનો કંપની સ્વીકાર કરી શકે અથવા તો કોઈક નિયમોનો સ્વીકાર કરી શકે। ફોર એક્ઝામ્પલ, આપણે 20 નિયમો બતાવ્યા છે તો એવું જરૂરી નથી કે 20-20 જે નમૂનાનું છે એટલે કે કંપની ધારા પ્રમાણે કોઈક નિયમન પત્રનું શું આપવામાં આવ્યું છે, ફોર્મેટ આપવામાં આવ્યું છે અને એમાં 20 નિયમો દર્શાવ્યા છે, તો એવું જરૂરી નથી કે આપણી કંપની, માની લઈએ કે XYZ નામની કંપની છે, તો એ જરૂરી નથી કે 20-20 નિયમોનો સ્વીકાર કરે। હા, એમાંથી 20-20 તો પણ સ્વીકાર કરી શકે, 15નો સ્વીકાર કરવા માંગે તો એ 15નો પણ સ્વીકાર કરી શકે। કંપની નિયમનપત્રની જોગવાઈઓનું પાલન કરવા બંધાયેલ છે, કંપની સભ્ય તરફથી જવાબદારીમાંથી છટકી શકે નહીં। જુઓ શું છે કે જે જોગવાઈઓ આપણે દર્શાવી છે તો કમ્પલસરી આપણે એનું પાલન કરવું પડે, અને કોઈ પણ કંપનીનો સભ્ય એ જવાબદારીમાંથી છટકી શકે નહીં। એટલે કે એની ઈચ્છા થાય કે હું મારી જોગવાઈઓનું પાલન ન કરું, દેટ ઇઝ નોટ ફેર, એણે કમ્પલસરી શું કરવું પડશે કે એની જે જવાબદારી છે એને ફોલો કરવી પડશે। આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં, જો ખૂબ અગત્યનું છે, આપણે પહેલાં જ કીધું કે આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, તો એમાં જે જોગવાઈઓ હોય એના વિરુદ્ધ જઈને તમે નિયમનપત્રમાં બીજી કોઈ જોગવાઈ દર્શાવી શકતા નથી। ખાનગી કંપનીએ તેના નિયમનપત્રમાં નીચેની 3 વિશેષતાઓ દર્શાવવી પડે છે, જો ખૂબ અગત્યનું છે, કઈ કઈ છે તો કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2, મતલબ મિનિમમ 2 મેમ્બર્સ, એન્ડ વધુમાં વધુ 200 એટલે કે મેક્સિમમ મેમ્બર્સ 2 એટલે કે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200, આસાનીથી તમે યાદ રાખી શકો। શેની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવશે, જ્યારે શેની ફેરબદલી કરવી હોય એટલે કે એક વ્યક્તિના નામથી બીજી વ્યક્તિના નામ ઉપર ફેરબદલી કરવાની જે પ્રોસેસ કરવામાં આવે તો એમાં શું કરવામાં આવશે, નિયંત્રણ મૂકવામાં આવશે। પણ કઈ કંપનીમાં, જો ખાનગી કંપનીમાં, કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ નહીં આપે। જો ખાનગી કંપની છે તો એ જાહેર જનતાને પોતાના જે શેર છે એ ખરીદવા માટે આમંત્રણ આપશે નહીં। તો આ 3 બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। પછી છે, કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમનપત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે। હવે જો
ખબર જ છે કે જો નિયમન પત્રને આપણે તમે ફોલો કરો છો તો કંપની એવું માની લે છે કે કંપનીના જે કાયદા બનાવ્યા છે, જે રૂલ્સ રેગ્યુલેશન્સ, જે નોર્મ્સ બનાવ્યા છે, તો એની સાથે સંબંધ ધરાવનાર એટલે કે લેણદાર હોય કે દેવેદાર હોય, ડિબેન્ચર હોલ્ડર્સ, જે કોઈ વ્યક્તિ કે જે કંપની સાથે ડાયરેક્ટલી યા તો ઇનડાયરેક્ટલી સંકળાયેલી છે, તો એ વ્યક્તિ માની લેવામાં આવે છે. શું માની લેવામાં આવે છે? કે એને એના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એની જાણ છે. આવી કોઈ પણ વ્યક્તિ નિયમનપત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી તપાસ કરી શકે છે અને જરૂરી ફી ભરી નકલ પણ મેળવી શકે છે. શું છે કે જે કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિઓ છે અને એને નિયમનપત્ર અંગે કંપનીનું જે નિયમનપત્ર છે તો એ અંગેની માહિતી જોઈતી હોય તો એ શું કરી શકે? જે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ છે ત્યાં આવી શકે, ત્યાં તપાસ કરી શકે અને જરૂરી ફી ભરીને જ્યાં નિયમનપત્ર છે તો એની નકલ પણ મેળવી શકે છે. હવે જો એ કંપની ધારાની જોગવાઈઓને આધીન, આવેદનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરીને પોતાના નિયમનપત્રમાં ફેરફાર કરી શકે. ખૂબ અગત્યનું છે, જો કન્ફ્યુઝ નહીં થઈ જતા, જો નિયમનપત્રમાં આપણે ફેરફાર કરવો હશે તો આપણે ખાસ ઠરાવ પસાર કરવો પડે. આપણે જોયું હતું કે સામાન્ય ઠરાવ પણ હોય, ખાસ ઠરાવ પણ હોય, અથવા તો બહુમતીથી પણ ઠરાવ પસાર કરવામાં આવે. પરંતુ અહીં આપણે શું કરવાનું છે કે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે તો અને તો જ આપણે નિયમનપત્રમાં જરૂરી જે ફેરફારો છે એ કરી શકીએ છીએ. નિયમનપત્રમાં અધ્યસ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિઓનું સોગંદનામું જેમાં પોતાને કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધના કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરાવવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન આપવું પડે છે. જુઓ, કંપનીના અધ્યસ્થાપકો એટલે કે કંપનીની સ્થાપના વખતે જે વ્યક્તિઓએ આવેદનપત્રમાં સહી કરી છે, ઓકે, હવે એ જ વ્યક્તિઓ શું કરશે? નિયમનપત્રમાં પણ સહી કરશે. તો એણે શું કરવું પડશે કે એક પ્રકારનું નિવેદન આપવું પડે છે, એટલે કે સ્ટેટમેન્ટ આપવું પડે છે કે જ્યારે કંપનીની રચના થઈ, સ્થાપના થઈ, કે એનું જે મેનેજમેન્ટ છે એટલે કે વ્યવસ્થાપન છે એ અંગેના કોઈ પણ ગુનામાં એને દોષિત ઠરાવવામાં આવેલ નથી, એટલે કે એક ગુનેગાર નથી, ઓકે. તો એવું એણે શું કરવું પડશે? સ્ટેટમેન્ટ આપવું પડે છે, રાઈટ. હવે જોઈએ નિયમનપત્રમાં સમાવવામાં આવતી વિગતો એટલે કે કન્ટેન્ટ્સ ઓફ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. તો પ્રાથમિક કરારો થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં? જો કંપની શરૂ થઈ ગઈ છે, આવેદનપત્ર બની ગયું છે અને નિયમનપત્ર કરતાં પહેલાં જો કોઈ પ્રાથમિક કરારો કરવામાં આવ્યા હોય એટલે કે બેઝિક, તો એનો સ્વીકાર આપણે કર્યો છે કે કેમ તે અંગેની માહિતી દર્શાવવામાં આવે છે. શેરની સંખ્યા અને તેની દાર્શનિક કિંમત, દાર્શનિક કિંમત એટલે કંપની કેટલી રકમથી શેર બહાર પાડે છે. તો એ ફોર એક્ઝામ્પલ આપણે 1000 શેર બહાર પાડવાના છે, તો 1000 શેર અને શેરની કિંમત 100 રૂપિયા છે, રૂપિયા 100, તો આ શું થશે? દાર્શનિક કિંમત. તો આની વિગતો આપણે ક્યાં દર્શાવવી પડશે? નિયમનપત્રમાં દર્શાવવી પડશે. શેર હપ્તા અંગેના નિયમો એટલે કે આપણે જોયું કે 1000 શેર આપણે બહાર પાડવા માંગીએ છીએ અને મૂડી કેટલી છે એટલે કે રકમ કેટલી છે? તો 100 રૂપિયાનો શેર. તો હપ્તા એટલે શું? અગાઉ પણ આપણે ભણ્યા હતા કે 100 રૂપિયાની જે મૂડી છે એને એક સાથે ન મંગાવતા નાના નાના ભાગમાં મંગાવવામાં આવે. માની લઈએ કે પહેલી વખતે હપ્તો ₹50, પછી ₹20, પછી ₹20 અને પછી ₹10. તો આ શું થયું? હપ્તો. એટલે કે આ 100 રૂપિયાની જે મૂડી છે એને આપણે એક સાથે નથી મંગાવતા, પરંતુ ચોક્કસ ભાગમાં ડિવાઈડ કરીને હપ્તે હપ્તે મંગાવીએ છીએ. પછી છે શેર ફેરબદલી અંગેના નિયમો. માની લઈએ કે XYZ નામની કંપની છે, એમાં એ નામની વ્યક્તિએ શેર ખરીદ્યા છે. હવે આ એ નામની વ્યક્તિ જો પી નામની વ્યક્તિને શેર ફેરબદલ કરવા માંગે, ટ્રાન્સફર કરવા માંગે, તો એણે કયા નિયમોનું પાલન કરવું પડશે? તો એ અંગેના નિયમો પણ આપણે નિયમનપત્રમાં દર્શાવવા પડે છે. પછી શેરની વણ ચૂકવાયેલી કિંમત અંગે કંપનીનું લિયન. હવે તમને ખબર છે કે શેર લિયન એટલે શું? કે જ્યારે મેં તમને કીધું કે 100 રૂપિયાની મૂડી છે, રાઈટ, તો કંપની આપણી પાસે 50, 20, 20 અને 10 રૂપિયાના ભાવે એટલે કે હપ્તેથી પૈસા મંગાવે છે. હવે બની શકે કે ફોર એક્ઝામ્પલ હું તમને લઉં કે બી નામની જે વ્યક્તિ છે એણે કંપનીના 10 શેર ખરીદ્યા છે અને એક શેરની કિંમત કેટલી છે? 100 રૂપિયા. એટલે માની લઈએ કે 1000 રૂપિયાના એણે શેર ખરીદ્યા છે. હવે શું કરશે કે આ 1000 રૂપિયાની શેર મૂડી છે, પરંતુ એ ફક્ત માની લઈએ કે 700 રૂપિયા ભરે છે, તો 300 રૂપિયા નથી ભરતો. તો એ શું કરશે કે આ 300 રૂપિયા નથી ભરતો, તો એની સામે શું કરવામાં આવે છે કે જે વણ ચૂકવાયેલી કિંમત એટલે કે આ 300 રૂપિયા એના ચૂકવવાના બાકી છે, તો એની સામે કંપની શેર જપ્ત કરી લેશે, ઓકે, અથવા તો કોઈ એની જે મિલકતો હશે તો એની ઉપર પણ કંપની એને જપ્ત કરી લેશે. તો એને શું કરવામાં આવે? લિયન તરીકે ઓળખવામાં આવે.
શહેરનું પ્રેષણ અને શહેર જપ્તી અંગેના નિયમો શું છે કે શહેરનું પ્રેષણ અથવા તો શહેર જપ્તી એટલે કે કોના નામે ટ્રાન્સફર કરવાના છે અથવા તો શહેર જપ્તી કેવી રીતે છે તો એ અંગેના નિયમો પણ એમાં દર્શાવવામાં આવે છે। અમર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલ મૂડી, જો અમર્યાદિત જવાબદારી વાળી કંપની છે તો એમાં કેટલી સભ્ય સંખ્યા હશે, એમાં રોકાયેલી મૂડી કેટલી હશે તો એ અંગેની માહિતી પણ નિયમન પત્રમાં રજૂ કરવામાં આવે છે। ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ, એટલે કે એક વ્યક્તિ બીજાના નામે શેરનું હસ્તાંતરણ એટલે કે ફેરબદલી ટ્રાન્સફર ન કરી શકે તો એ અંગેનું નિયંત્રણ હોય છે। સામાન્ય સભા સંબંધી નિયમો, જો આપણે કોમન મિટિંગ્સ બોલાવી હશે તો એમાં કયા કયા નિયમો આપણે પાલન કરીશું તો એ અંગેની માહિતી હશે। સંચાલક મંડળની સત્તા અને ફરજો, જે કંપનીની સંચાલક મંડળ છે તો એની સત્તા કઈ હશે, આની ફરજો કઈ હશે તો એ અંગેની માહિતી પણ દર્શાવવામાં આવે છે। ડિવિડન્ડ અંગેના નિયમો, એટલે કે કંપનીનું ડિવિડન્ડ એ કંપનીનું ઉછીનું નાણું છે, રાઈટ, ઉછીનું નાણું છે તો એ અંગે કયા કયા નિયમો હશે તો એ અંગેની માહિતી પણ એમાં દર્શાવવામાં આવે છે। હવે આપણે જોઈએ કંપની ધારા 2013ના પરિશિષ્ટ આઈમાં આપેલ ટેબલ નંબર GHFGHIJ એનો અર્થ અને પરિચય। જો યાદ રાખવાનું છે તમારે કંપની ધારો કયો છે 2013, પરિષ્ટ કયું છે તો પરિષ્ટ આઈ, અને કયા ટેબલ્સ આપેલા છે તો FGHI અને J। તો સૌપ્રથમ આપણે અભ્યાસ કરીએ ટેબલ નંબર Fનો। તો ટેબલ નંબર F શું કહે છે તો શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એટલે કે ચોક્કસ મર્યાદિત શેર છે તો એવી કંપનીનું નિયમન પત્ર કેવું હોઈ શકે, ઓકે, તો એ અહીં લખેલું છે, એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ઓફ અ કંપની લિમિટેડ બાય શેર। જો અહીં લખ્યું છે કે કંપની ધારા 2013ના પરિષ્ઠ આઈમાં ટેબલ નંબર F શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની માટે છે। તમને અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે જે પરિષ્ઠ આઈ છે એનું ટેબલ નંબર F છે એ કોના માટે છે, તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી, એટલે કે કમ્પલસરી ડિસાઇડ છે કે જો 1 કરોડ રૂપિયાની મૂડી છે શેર મૂડી તો એનાથી વધારે તમે નહીં કરી શકો, તો એ શું છે કે મર્યાદિત છે, તો એવી કંપનીઓ માટે છે। તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે તો કંપની ધારો 2013માં આપેલ પદ કે શબ્દોનું અર્થઘટન, જે કંપની ધારો 2013 છે તો એમાં જે પદો આપેલા છે એટલે કે નિયમન પત્ર, આવેદન પત્ર, વિજ્ઞાપન પત્ર, શેર મૂડી, લિયન, એ બધા જ શબ્દ અને એનું અર્થઘટન, મતલબ કે એના મિનિંગ્સ લખવામાં આવેલા છે। કંપનીની સામાન્ય મોહર અને તેના વપરાશ અંગે સમજ અને નિયમો, જે કંપનીની મોહર છે, સામાન્ય મોહર એટલે કે લોગો છે, તો એનો વપરાશ તમે કઈ કઈ સંજોગોમાં કરી શકો એની સમજ અને સાથે સાથે એના નિયમો દર્શાવવામાં આવેલા છે। અને શેર મૂડી અંગેની જોગવાઈઓ, કેવી રીતે શેર મંગાવવાના છે, કેટલી શેર મૂડી છે, તો એ અંગેની જોગવાઈઓ ક્યાં આપેલી છે, કંપની ધારાના 2013નું જે પરિષ્ઠ આઈ છે અને આઈ અંતર્ગત જે ટેબલ નંબર F છે એમાં માહિતી આપવામાં આવેલી છે। સાથે સાથે શેર ઉપર કંપની લિયન અને તેના નિયમો મેં તમને કીધું કે જો કોઈક વ્યક્તિએ રકમ ચૂકવી ન હોય તો એની પાસેથી જે જપ્તી હોય તો એ અંગેના નિયમો પણ એમાં દર્શાવ્યા છે। પછી શેર હપ્તા, શેર ફેરબદલી અંગેના નિયમો, શેર પ્રેષણના નિયમો એટલે કે ટ્રાન્સમિશન ઇન કેસ ઓફ ડેથ, ધારો કે એ નામની વ્યક્તિએ શેર ધારણ કર્યા છે અને એનું મૃત્યુ થાય છે તો એના પછી એટલે કે એના વારસદાર અથવા તો બીજી કોઈક વ્યક્તિને શેર એના નામે બદલી કરવામાં આવે તો એને આપણે શેર પ્રેષણ કહીએ છીએ, તો એ ધેન શેર જપ્તી અંગેના નિયમો, જે શેર જપ્તી છે તો એ અંગેના નિયમો, સાથે સાથે શેર મૂડીના ફેરફાર અંગેના નિયમો એટલે કે કેવી રીતે શેર મૂડીમાં ફેરફાર કરી શકાય, નફાનું મૂડી રોકાણ અંગેના નિયમો એટલે કે જો કંપનીને નફો થશે તો એનું મૂડી રોકાણ કેવી રીતે કરવામાં આવશે, તો એ શેર મૂડીની પરત આઈ એટલે કે બાયબેક અંગેના નિયમો જે છે એ, ધેન સામાન્ય સભા અંગેના નિયમો, કંપની કઈ કઈ સંજોગોમાં સામાન્ય સભા બોલાવી શકશે તો એ અંગેના નિયમો પણ દર્શાવવામાં આવ્યા છે। પછી છે સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો, જો કંપની સામાન્ય સભા બોલાવે તો એનું સંચાલન કેવી રીતે કરવામાં આવશે, કઈ કઈ વસ્તુઓનું ડિસ્કશન કરવામાં આવશે તો તે અંગેના નિયમો, સભા સ્થગિત કરવા અંગેની વિધિ એટલે કે કોઈક સંજોગોમાં જો મિનિમમ આપણે જોયું હતું કે ચોક્કસ સભ્યો હાજર રહેવા જોઈએ અને જો એ હાજર ન રહે તો સ્થગિત કરવા અથવા તો કોઈક આકસ્મિક સંજોગોને કારણે સભા સ્થગિત કરવી હોય એટલે કે 2 ફેબ્રુઆરીએ બોલાવી હોય પરંતુ એને સ્થગિત કરીને આપણે 15 ફેબ્રુઆરીએ લઈ જવી છે તો તે અંગેની વિધિ પણ સેમાં દર્શાવેલી છે નિયમન પત્રમાં એટલે કે ટેબલ નંબર Fમાં દર્શાવી છે। સાથે સાથે મતાધિકાર અંગેના નિયમો અને સ્પષ્ટીકરણ એટલે કે જે કંપની
ના જે મત અધિકાર છે તો તેના નિયમો અને સ્પષ્ટીકરણ અંગેની પણ એમાં જોગવાઈ કરવામાં આવેલી છે. પછી છે પ્રોક્સી અંગેના નિયમો. ઓકે, એટલે કે જો કંપનીના સંચાલક હોય અથવા તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ કોઈ ચોક્કસ સંજોગોમાં શું કરશે, કંપની છોડી દેશે તો એના બદલે કોઈક વ્યક્તિની આપણે નિમણૂક કરવી પડશે, તો તે અંગેના નિયમો. સંચાલક મંડળ અંગેના નિયમો. પછી છે સંચાલકોની સંખ્યા અને તેમના મહેનતાણા અંગેના નિયમો, એટલે કે એમને કેટલી સેલરી ચૂકવવાની છે તો એ સંખ્યા કેટલી હશે, તો એ અંગેના નિયમો પણ આ ટેબલમાં દર્શાવ્યા છે. સંચાલક મંડળ સભા સંચાલનની વિધિ. કેવી રીતે વિધિ? એટલે કે તમે કદાચ સાંભળ્યું હશે કે કંપનીની મિનિટ્સ બનાવવામાં આવે, એજન્ડા બનાવવામાં આવે, તો એ બધી વિધિ કઈ કઈ છે? તો એ બધી વિધિ પણ આમાં દર્શાવી છે. સામાન્ય મોહરનો ક્યાં ઉપયોગ કરવો અને તેની સાચવણીના ઉપયોગો, એટલે કે આપણો જે લોગો છે તો એનો કેવી રીતે ક્યાં ઉપયોગ કરવો અને કેવી રીતે સાચવણી કરવી, તો એ અંગેના પણ નિયમો છે. ડિવિડન્ડ અંગેની નિયમ અથવા તો માર્ગદર્શિકા, એટલે કે જે તમે ડિવિડન્ડ બહાર પાડશો તો એ અંગેની માર્ગદર્શિકા પણ બતાવવામાં આવેલી છે. અનામત ભંડોળ. નવ અનામત ભંડોળ મીન્સ વોટ? જો 1 કરોડ રૂપિયાની આપણી મૂડી છે તો એમાંથી કંપની શું કરશે, સપોઝ માની લે કે 10 લાખ રૂપિયા છે એ અનામત ભંડોળ, એટલે કે અલગ રાખશે, તો એને અનામત ભંડોળ. આપણે એની પછીથી વિસ્તૃત ચર્ચા કરીશું. હિસાબો અંગેના નિયમો. કંપની બંધ કરવાની અથવા તો ફડચામાં લઈ જવાની વિધિ. કોઈ કારણસર કંપની બંધ કરવાની ફરજ પડે અથવા તો ફડચામાં લઈ જવાની ફરજ પડે તો એ અંગે કઈ વિધિ છે એ. અધિકારીઓના બાહેદારી અંગેના નિયમો, એટલે કે જે અધિકારીઓ કંપની સાથે સંકળાયેલા છે તો એનું સ્ટેટમેન્ટ અને એ લોકો રિસ્પોન્સિબલ છે, તો એ અંગેના નિયમો પણ દર્શાવવામાં આવ્યા છે. આશા રાખું મિત્રો કે તમને આમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને સમજ પડી હોય, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા, અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.